हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું જાણા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી જેમાં પાઠ 13 નો બરાબર પાઠ 13 નો જે આપણે ડોક્ટર બાબાસાહેબ ભીમરાવનો આપણે પાઠ છે એ સમજી ગયા છે, એના પ્રશ્ન જવાબ પણ લખી દીધા છે. તો એમાં મેઈન પ્રશ્ન એક છે જે તમને સમજાવી દઉં છું, જે તમારે બાકી બુકમાં લખવાના રહેશે અને સાથે સાથે આપણે સમાનાર્થી જે છોકરીઓ ભણે છે એને સામેથી શિષ્યવૃત્તિ એટલે કે સામેથી પૈસા આપે.
आंबेडकर इतने खूब देशभक्त था ना के प्रखर देशभक्त पण होता आजादी की लड़ाई में तेने गांधी के साथ पण काम करियो हमें समानार्थी शब्द छे एमा पहेलो छे नवाई तो नवाई तो शू आवशे तो के नवाई तो अचरज नवाई तो अचरज पछी छे गरीब गरीब तो समानार्थी शब्द એટલે કે જે હું દર વખતે તમને કહું છું કે જે શબ્દ આપેલો છે એના જેવોનો બીજો શબ્દ ગરીબ એટલે કે નિર્ધન પછી હૃદય હૃદય તો ભયું અથવા તો હૃદય પણ થાય બરાબર ભયું અથવા હૃદય બરાબર પછી છે મહત્વ તો મહત્વ તો શું આવશે તો કે મૂલ્ય મૂલ્ય કિંમત મહત્વ બરાબર પછી છે તંગી તંગી છે તો હા બરાબર તંગી છે તંગી તો શું આવશે અછત આ વસ્તુ તંગી ને અછત આ વસ્તુની અછત થઈ તંગી તો અછત નવાઈ તો અચરજ ગરીબ તો નિર્ધન હૃદય તો હૈયું મહત્વ તો મૂલ્ય અને તંગી તો અછત ત્યાર પછી નીચે છે વિરોધાર્થી શબ્દ તો વિરોધાર્થી શબ્દમાં પહેલું છે અંધકાર અંધકાર તો પ્રકાશ હવે આમાં આપણે વિરોધમાં લખવાનું છે જે શબ્દ આપ્યો છે એની સામે ઉલટું એટલે કે વિરોધાર્થી શબ્દ અંધકાર તો પ્રકાશ દોષ તો નિર્દોષ બરાબર પછી છે વિશાળ વિશાળ તો મહાકાય અથવા તો મોટું અને આનંદ તો ઉલ્લાસ અથવા તો ખુશી ઉલ્લાસ અથવા ખુશી અને દુર્ભાગ્ય એટલે કે દુર્ભાગ્ય છે તો સારું ભાગ્ય કમ ભાગ્ય સારું ભાગ્ય બરાબર દુર્ભાગ્ય તો અહો ભાગ્ય સતુ ભાગ્ય છે અહો ભાગ્ય ભાગ્ય બરાબર તો હવે આ છે તમારે પાઠ્યપુસ્તકમાં બધું લખી લેવાનું છે આજના હોમવર્કમાં કરાવેલું લેક્ચરમાં બધું એક વખત પાઠ્યપુસ્તક